ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ ચાલો આપણે કમ્પ્યુટરની અંદર પહેલો પાઠ જોઈશું કમ્પ્યુટર ફંડામેન્ટલ ફંડામેન્ટલ એટલે શું તો કમ્પ્યુટરની અંદર એની લાક્ષણિકતાઓ એની એના ઉપયોગો એનો ઇતિહાસ આ વગેરે જે કંઈ પણ હોય તેને ફંડામેન્ટલ કહેવામાં આવે છે એમાં આપણે જોયું કે કમ્પ્યુટર કેટલું ઉપયોગી તો છે જ પણ એની ખાસિયત જોઈએ તો એ એ ઝડપથી કામ કરે છે ચોકસાઈપૂર્વક કરે છે ઇલેક્ટ્રોનિક સાધન છે એ ઘણી બધી માહિતીનો સંગ્રહ કરે છે માહિતીની સંગ્રહ કરેલી પાછી મેળવી શકાય છે આ બધી એની ખાસિયતો છે એમાં સુધારા વધારા કરી શકાય છે આપણે એમાં જોઈએ કમ્પ્યુટરનો ઉપયોગ તો કઈ કઈ જગ્યાએ કમ્પ્યુટર ઉપયોગી છે તો વૈજ્ઞાનિક ક્ષેત્રે મનોરંજન માટે એન્જિનિયરિંગમાં હવામાનની જાણકારીમાં છાપકામ એટલે કે તમારે પ્રિન્ટ કરવું હોય તેના માટે પોસ્ટરો છપાય છે ને તેવી રીતે વેપાર વાણિજ્યમાં એટલે શેર માર્કેટને બધામાં મેડિકલ ક્ષેત્રે એટલે તમારે દવાઓ બનતી હોય ત્યાં સંદેશા વ્યવહાર એટલે તમારે ન્યૂઝપેપરને એવું બધું તમારે છપાય ત્યાં અથવા તો હવે તો જોઈએ તો મોબાઈલની અંદર જ તમારે ન્યૂઝપેપર પણ આવી જાય છે તો એ પણ જરૂરી છે એ પણ ઉપયોગી છે બેંક અને વીમામાં એલઆઈસીવાળામાં પણ જોયું છે ને તમે બેંકમાં પણ તમે જોયું છે કે કમ્પ્યુટર જરૂરી છે શિક્ષણ ક્ષેત્રે આપણે કમ્પ્યુટર સબ્જેક્ટ ભણવો હોય ને લેબમાં જવું હોય તો શું કરીએ જોઈએ ને કમ્પ્યુટર ત્યાં પણ જરૂરી છે વાહન વ્યવહારમાં એટલે કે તમારે ટિકિટ બુક કરાવી હોય તો ત્યાં પણ કમ્પ્યુટર જરૂર છે યુદ્ધ અને સંરક્ષણમાં ક્ષેત્રે તો આ બધી જ જગ્યાએ આપણે કમ્પ્યુટર ખૂબ જ ઉપયોગી છે એની લાક્ષણિકતાઓ એની ખાસિયત શું છે તે તે ઝડપી કાર્ય કરે છે ચોકસાઈપૂર્વક કરે છે એકાગ્રતાથી કરે છે એટલે શાંતિ આપણે જે કંઈ પણ અંદર લખીએ છીએ તો એ એમાં ભૂલ વગર કરે છે બહુ હેતુક સાધન એટલે કે એક કરતાં વધારે સાધનનો એમાં ઉપયોગ કરીએ તો પણ આપણને સગવડ આપે છે સ્મરણ શક્તિ એની યાદશક્તિ સારી છે એટલે કે આપણે જ્યારે જોઈએ ત્યારે પાછો મેળવી શકીએ છીએ વિશ્વાસુ મિત્ર વિશ્વાસુ મિત્ર એટલે કે આપણે જે કંઈ પણ એની અંદર કાર્ય કરીએ છીએ તો એ કાર્ય આપણને આસાનીથી આરામથી એને મેળવી શકીએ છીએ અને કંઈ પણ કામ આપણને સોંપ્યું હોય તો એ વ્ય વ્યવસ્થિત રીતે કરે છે ચિત્રાત્મક રજૂઆત એમાં કંઈ પણ આપણે કમ્પ્યુટર કમ્પ્યુટરની અંદર દોર્યું હોય અને પછી આપણે એને ચિત્રને આપણે એનિમેશન આપીને ઇફેક્ટ આપીને હલનચલનવાળું બનાવવું હોય તો એવી રીતે પણ રજૂઆત કરી શકાય છે પુનરાવર્તન એને જ્યારે પણ જોઈએ છે કોઈ પણ માહિતીને તો એ જે તે વખત પાછી પણ મેળવી શકીએ છે તો આપણે આ જોયું કે કમ્પ્યુટરની એની લાક્ષણિકતાઓ હવે આપણે જોઈએ તો એનો ઇતિહાસ એનો ઇતિહાસ એટલે શું કે જે ઇતિહાસ એટલે શું તો પહેલી વાત આપણે એ જોઈએ કે ઇતિહાસ એ કોને કહેવાય કે જે કંઈ પણ પહેલાના વખતમાં થઈ ગયું હોય બની ગયું હોય અને અત્યારે પ્રેઝન્ટેશનમાં અત્યારે આપણે એને રિપીટ કરીએ જેમ કે કે ગાંધી બાપુએ આપણને આઝાદી અપાવી તો આ એક ઇતિહાસ રચાઈ ગયો બરાબર તો એવી જ રીતે આપણે કમ્પ્યુટરની અંદર પણ ઇતિહાસ છે અને એ આપણે જોઈએ તો કમ્પ્યુટરની શોધ આજના ઘણા વર્ષો પહેલાં થઈ હતી અને એ શરૂઆતના કમ્પ્યુટર હતા ને તે તો ધીમા અને મોટા એક રૂમ ભરાય ને એટલો એક જ કમ એક જ કમ્પ્યુટર એમાં જોવા મળતું એમાં સુધારા વધારા થતા ગયા અને એક પછી એક કમ્પ્યુટરની પેઢીઓ આવતી ગઈ પેઢીઓ એટલે શું જેમ કે આપણી પેઢી છે ને પપ્પા પપ્પાના પપ્પા પપ્પાના પપ્પા પપ્પાના પપ્પા એવી રીતે તો આ પણ પેઢી થઈ ગઈ તો એમાં પહેલી જોઈએ આપણે કમ્પ્યુટરની શોધ ઝડપી ગણતરી કરવા હેતુ સર થઈ હતી આજથી હજારો વર્ષ પહેલા ચીનમાં એબેક્સ નામની વ્યક્તિએ મણકા ઘોડીની શોધ કરેલી પછી ત્યારબાદ નેપિયર નેપિયર નામના ખગોળશાસ્ત્રીએ નેપિયર બન્ની કરી પછી ઈસવીસન સોળસો ને બત્રીસ માં ઓક્ટેડ નામના જર્મન એન્જિનિયરે સ્લાઇડ રૂલ નામનું સાધન શોધ્યું ત્યારબાદ પાસ્કલ નામના વૈજ્ઞાનિકે પાસ્ક લાઈન પાસ્ક નામનું યંત્ર શોધ્યું જેમાં સુધારા વધારા કર્યા બાદ આજે આપણે કેલ્ક્યુલેટર કહીએ છીએ પાસ્ક લાઈને જે શોધ્યું ને ગણતરી કરવાનું સધન તેને આપણે કેલ્ક્યુલેટર તરીકે ઓળખીએ છીએ તો આપણે એવું કહી શકીએ કે કેલ્ક્યુલેટર એ પાસ્ક લાઈને બનાવ્યું છે પછી જોઈએ તો આપણે આશરે અઢારસો ને ઈસવીસન અઢારસો ને બેતાળીસમાં ચાર્લ્સ બેબી બેબીઝ નામના પ્રોફેસર પ્રોફેસરે એનાલિટિક એન્જિન નામનું યંત્ર શોધ્યું જેથી તેની અંદર માહિતી નાખી શકાય એની અંદર આજનો જે ઇનપુટ ઇનપુટ ડિવાઇસ આઉટપુટ ડિવાઇસ સ્ટોરેજ ડિવાઇસ પછી એમાં ગાણિતિક અને લોજિકલ એમાં લખી શકાય આ બધું જ એમાં કરી શકાય જેથી ચાર્લ્સ બેબીઝને આપણે કમ્પ્યુટર જગતના પિતા તરીકે ઓળખીએ છીએ એનાલિટિક એન્જિન બાદ અઢારસો ને નેવું સાલમાં ડૉક્ટર હરમન હોલરીથે પંચકાળ નામની શોધ કરી તેમાં આંકડાકીય અને શાબ્દિક બંને પ્રકારની માહિતી દાખલ કરી શકાય એટલે શબ્દ પણ અંદર લખાય અને આ અંક પણ અંદર લખાય ત્યારબાદ હરમન હરમન હોલરીથે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન નામની સંસ્થા સ્થાપી જેને ટૂંકમાં આઈબીએમ કહે છે ઘણા સીપીઓની અંદર તમે જોજો કે ઉપર હેડિંગ આપેલું હોય આઈબીએમનું પણ હોય છે અત્યારે તો બહુ જ બદલાઈ ગયું છે પણ પહેલાં એવું કમ્પ્યુટર હતું જ્યારે પર્સનલ કમ્પ્યુટર તેની અંદર હતું ત્યારબાદ અઢ ઓગણીસો ને બેતાળીસમાં માર્ક વન નામનું કમ્પ્યુટર શોધાયું તેમાં ઓગણીસો ને છેતાળીસમાં વીજળીથી ચાલતું સૌ પ્રથમ કમ્પ્યુટર એનિએક શોધાયું અત્યાર સુધીના જે કમ્પ્યુટર હતા તો એ વીજળી વગરના હતા લાઇટ વગરના હતા અત્યારે હવે એ એનીએક નામનું પ્રથમ વીજળીથી શોધાયું એની એક બાદ કમ્પ્યુટરમાં કમ્પ્યુટરના વિકાસમાં ગતિ આવી અને ઓગણીસો ને સુડતાળીસમાં એડ એડસેક નામનું યંત્ર શોધાયું અને ત્યારબાદ એમાં સુધારા વધારા થતા ગયા અને આજ દિન સુધી એમાં સુધારા વધારા થયા છે તો એમાં જોઈએ પહેલાં પહેલી પેઢી છે કમ્પ્યુટરની પેઢી એમાં કેટલી પેઢીઓ છે આ પાંચ પેઢીઓ છે બરાબર ને તો પહેલી પેઢી છે તે પહેલી પેઢીની અંદર આપણે જોઈએ તો પહેલી પેઢીની અંદર જોઈએ તો ઓગણીસો ને છેતાળીસની સાલમાં થી લઈને ઓગણીસો ને પંચાવન સાલ સુધીમાં પ્રથમ પેઢીના કહેવાય છે કમ્પ્યુટર અને તે કેવા છે વેક્યુમ ટ્યુબના મોટા મોટા ટ્યુબ કેબલો સાથેના તેવા આશરે અઢાર હજાર જેટલી વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવતો તે તે પણ ફક્ત એક જ કમ્પ્યુટર પર જેણે કમ્પ્યુટરનું કદ ઘણું જ મોટું હતું થઈ ગયું અને ઝડપથી ગરમ પણ થઈ જતું હતું તેને ઠંડુ કરવા માટે તેની સિસ્ટમની જરૂર પડતી એટલે મોટા મોટા પંખા પણ મૂકવા પડતા એટલે વીજળીનો વપરાશ પણ ખૂબ જ થતો તો આવા કમ્પ્યુટરમાંથી પાછી સુધારો વધારો થયો અને આવી ગઈ બીજી પેઢી તો દ્વિતીય પેઢી બીજી પેઢી આ દ્વિતીય પેઢીની અંદરનો સમયગાળો છે ઓગણીસો ને છપ્પનથી ને ચોસઠ સુધીનો અને તેની અંદર આ કમ્પ્યુટરની અંદર ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો તેથી તેને કદ તેના તેથી કદમાં પ્રથમ પેઢીના કમ્પ્યુટર કરતાં નાનું થઈ ગયું અને ઝડપી થઈ ગયું ત્રીજી પેઢીની અંદર ઓગણીસો પાસઠ થી ઓગણીસો ને સુધીનો સમયગાળો છે અને એમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટ એટલે નાની નાની ચીપ હોય ને તે સર્કિટની અંદર સર્કિટ એટલે કે એક બોર્ડ જેવું તમે મધર બોર્ડ અંદર જોયું હશે કાં તો પછી તમારા રમકડા જે હોય ને ઇલેક્ટ્રિકવાળાને તૂટી જાય ને તો તમે અંદર જોજો ગ્રીન કલરની એક પટ્ટી જેવું દેખાશે અને એની અંદર નાના નાના બધા ઘણા બધા અંદર બધું જોઈન્ટ કરેલું હોય હે ને તો એવી સર્કિટ પણ જોવા મળે છે તો આ આ પ્રકારના કમ્પ્યુટર એ બીજી પેઢીના જોવા ત્રીજી પેઢીના જોવા મળે છે અને બીજી પેઢીના કમ્પ્યુટર કરતાં નાના પણ થયા અને એનાથી પણ ઝડપી થયા પછી જોઈએ ચોથી પેઢીના હાલની તારીખમાં જોઈએ ને તો ચોથી પેઢીના કમ્પ્યુટરોનો પણ સમાવેશ થાય છે હાલમાં અત્યારે પણ બે હજાર વીસની અંદર પણ ચોથી પેઢીના જે કમ્પ્યુટર છે ને એ કમ્પ્યુટરની અંદર આ માઇક્રોસોફ્ટ માઇક્રો પ્રોસેસર ચીપનો ઉપયોગ કરવામાં આવે છે તો પહેલાં પણ થતું હતું તે કઈ સાલમાં ઓગણીસોને પંચોતેરથી ઓગણીસોને ચોર્યાસી સુધીના સમયગાળામાં માઇક્રો પ્રોસેસર ચીપનો ઉપયોગ કરવામાં આવતો જેના કારણે એનું કદ તો ખૂબ જ ઘટી ગયું અને એની ઝડપ અને સ્મરણશક્તિ પણ વધી ગઈ સંગ્રહ પણ એમાં વધી ગયો અને કમ્પ્યુટરની લોક લોકપ્રિયતામાં વધારો થયો પછી પાંચમી પેઢીમાં જોઈએ તો ઓગણીસો ને પંચ્યાસીથી આજ દિન સુધીનો ગણાય છે એમાં એનું કદ તો ઘટ્યું છે એની કાર્યક્ષમતા વધી સ્મરણશક્તિ વધી ઝડપી થયું તદ ઉપરાંત એમાં નવા નવા સંશોધનો થયા આધુનિક કમ્પ્યુટર આપણી સાથે વાતચીત કરી શકે છે રોબોટો બને છે ને તો રોબોટો એ આ પાંચમી પેઢીના કમ્પ્યુટર તરીકે ઓળખાય છે અત્યારે તો તમે જુઓ તો બોલપેનની અંદર પણ તમારે કમ્પ્યુટરનો જ ઉપયોગ જેવું થાય છે હે ને તો આવા ઘણા બધા એવા ડિવાઇસ છે કે જે કમ્પ્યુટરને રિલેટેડ હોય છે તો આપ નવી પેઢી જે છે પાંચમી પેઢી પછીના જે છે આ દિન સુધીના તેમાં ખૂબ જ વધારો થયો છે નાના કમ્પ્યુટર થયા અત્યારે તો એક રૂમની અંદર ઘણા બધા કમ્પ્યુટર મૂકી શકાય છે હજારો જેટલા બરાબર ને જ્યારે પહેલાં તો એક જ રૂમની અંદર એક જ કમ્પ્યુટર રહેતું હતું તો કેટલો બધો ડિફરન્સ થઈ ગયો તો વિદ્યાર્થી મિત્રો જોયું ને આપણે કે પાંચ પેઢી સુધીના આપણા કમ્પ્યુટર પાંચ પેઢી સુધીના કમ્પ્યુટરનો આ ઇતિહાસ છે હવે આપણે જોઈએ એના પ્રકારો તો એના પ્રકાર કેટલા છે તો કે ત્રણ પ્રકાર એક છે ડિજિટલ કમ્પ્યુટર બીજું છે એનાલોગ કમ્પ્યુટર ત્રીજું છે હાઇબ્રિડ કમ્પ્યુટર તો ડિજિટલ કમ્પ્યુટર એટલે કે ડિજિટ ડિજિટ હોય અંદર કેલ્ક્યુલેટર જેવી ગણતરી કરવી હોય ને ત્યારે આ ડિજિટલ કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે એનાલગ કમ્પ્યુટર તો પરિણામ મેળવવું હોય જેમ કે આપણે રિક્ષા કે ટેક્સીમાં મીટર ટેક્સીનું મીટર જોઈએ છે પેટ્રોલ પંપ પર જોઈએ છે મીટર તો આ બધા એનાલગ કમ્પ્યુટર છે પેટ્રોલ ભરવા જાય છે ને તો ત્યાં તમે જે મીટરમાં જોતા હશો કે પેટ્રોલ પૂરવાનું હોય તો કેટલા રૂપિયાનું પૂરવાનું છે એવું બધું એ ફિક્સ કરી દે છે અને ત્યાર પછી પેટ્રોલ પૂરે છે તો એ જો આપણે પાંચસો રૂપિયાનું પેટ્રોલ પૂરવું હોય તો પાંચસો એવું લખી દે છે અને પછી પંચસો રૂપિયાનું થાય ત્યાં સુધી પેટ્રોલ પૂરાય છે અને પછી એની જાતે જ બંધ થઈ જાય છે તો આવા કમ્પ્યુટર જે છે એ કહેવાય કહેવાય એનાલોગ કમ્પ્યુટર ત્યાર પછી જે હાઇબ્રિડ કમ્પ્યુટર તો ડિજિટલ અને એનાલોગ આ બંનેનું બંને ભેગા કરીને બનાવવામાં આપેલા છે એટલે કે ગણતરી પણ કરે અને એનું માપ પણ લે તેવા કમ્પ્યુટરને ભેગા કરે તેને હાઇબ્રિડ કમ્પ્યુટર કહેવામાં આવે છે અને આ હાઇબ્રિડ કમ્પ્યુટર છે અને તો આ હાઇબ્રિડ કમ્પ્યુટરના પણ ત્રણ પ્રકાર છે એમાં છે મેઇન ફ્રેમ કમ્પ્યુટર મિની કમ્પ્યુટર અને માઇક્રો કમ્પ્યુટર તો મેઇનફ્રેમ કમ્પ્યુટરની અંદર જોઈએ તો એમાં ખૂબ જ ઝડપી ઝડપથી કામ કરે છે કદમાં નાના છે તેની ઝડપ એમઆઈપીએસમાં મપાય છે એમઆઈપીએસનું નામ શું છે મિલિયન ઓફ ઇન્સ્ટ્રક્શન પર સેકન્ડ આ પ્રકારના કમ્પ્યુટરમાં એક સાથે સોથી વધુ ટર્મિનલ જોડી શકાય ટર્મિનલ એટલે શું કે એક એની સાથે એક એકની સાથે સો જેટલા કમ્પ્યુટર જોડી શકાય છે એક સાથે ઘણા બધા લોકો એની એનો ઉપયોગ કરી શકે છે આ પ્રકારના કમ્પ્યુટરમાં ટાસ્કિંગ ટાઈમ શેરિંગ મલ્ટી પ્રોગ્રામિંગ જેવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં જેના કારણે એક પ્રોગ્રામ પરથી એકથી વધુ ઓપરે ઓપરેટર કાર્ય કરી શકે છે જેમ કે બેંકની અંદર વીમા કંપનીઓમાં મોટા મોટા ઔદ્યોગિક એકમોમાં યુનિવર્સિટીમાં બરાબર ને તો આપણે બેંકની અંદર જઈએ છીએ અને બેન્કમાં તમે જોયું હશે કે બધાની પાસે કમ્પ્યુટર હોય જ છે બરાબર જો આપણું એ એ કમ્પ્યુટરની અંદર જે ક્રિયા થાય છે ને તો એક સાથે બધાની બધા કમ્પ્યુટરમાં જોડાયેલી છે જો આપણું પહેલા પહેલા ટેબલ પર આપણે જઈએ છીએ ને ત્યાં આપણું કામ ના થાય ને એમને એવું કીધું કે તમે પાંચ નંબરના ટેબલ પર જાઓ તો તમારો ડેટા જે કંઈ પણ હોય પાંચ નંબરના કમ્પ્યુટરમાં પણ મળી રહે છે તો આવા કમ્પ્યુટર પણ એની અંદર ઉપયોગ કરી શકાય છે આની અંદર બીજું જોઈએ તો મિની કમ્પ્યુટર મિની કમ્પ્યુટર એટલે મેઈન ફ્રેમ અને માઇક્રો કમ્પ્યુટરનો વચ્ચેનો ભાગ છે મિની યાદ રાખવાનું પણ પણસેનો માઇક્રો અને મેઇન ફ્રેમ વચ્ચેનો ભાગ છે એની અંદર આઠથી દસ ટર્મિનલ જોડી શકાય છે પહેલાંમાં કેટલા સો જોડી શકાય છે જ્યારે આમાં આઠથી દસ ટર્મિનલ જોડી શકાય એને પણ એમઆઈપીએસની અંદર મપાય છે અને એ નાના મોટા ઔદ્યોગિક એકમોમાં બેંકોમાં સરકારી ખાતાઓમાં અને જાહેર સેવાની સંસ્થાઓમાં વગેરેમાં એનો ઉપયોગ કરવામાં આવે છે પરીક્ષામાં પૂછી શકાય છે ધ્યાન આપજો માઇક્રો કમ્પ્યુટર માઇક્રો કમ્પ્યુટર ચોથી પેઢીનું કમ્પ્યુટર છે અને એના ઉદાહરણ તરીકે ગણાય છે આ પ્રકારના કમ્પ્યુટરમાં સીપીયુમાં માઇક્રો પ્રોસેસર ચીપનો ઉપયોગ કરવામાં આવે છે જેને કારણે એનું કદ નાનું બન્યું છે અને એની કિંમત વધી ગઈ તેની કાર્યક્ષ શક્તિ વધી ગઈ તેનું કદ તેનું કદ અને એની ઝડપમાં વધારે થયો અને સરસ એમાં કામ કરી શકાય છે ત્યાર પછી આ માઇક્રો કમ્પ્યુટર છે ને તેને પણ ત્રણ પ્રકાર છે એમાં પહેલું છે પીસી એટલે કે પર્સનલ કમ્પ્યુટર પીસી એક્સટી એટલે પર્સનલ કમ્પ્યુટર વિથ એક્સટેન્ડેડ ટેકનોલોજી પીસી એટી એટલે પર્સનલ કમ્પ્યુટર વિથ એડવાન્સ ટેકનોલોજી આ માઇક્રો આ ડેસ્કટોપ પર કમ્પ્યુટર તરીકે પણ ઓળખવામાં આવે છે માઇક્રો કમ્પ્યુટરને ડેસ્કટોપ કમ્પ્યુટર કમ્પ્યુટર તરીકે પણ ઓળખવામાં આવે છે આ કમ્પ્યુટરની અંદર મેઇન ફ્રેમ કે મિની કમ્પ્યુટરની સરખામણીમાં ઘણા બધા ધીમા છે આ પ્રકારના કમ્પ્યુટરનો મુખ્યત્વે અંગત વપરાશ માટે જ ઉપયોગી થાય છે જો ઘણી બધી વાર હવે તો કમ્પ્યુટર એવા બન્યા છે ને કે સીપીયુની પણ જરૂર નથી પડતી મોનિટર જે હોય ને મોનિટરની અંદર જ સીપીયુ ફિક્સ કરી દેવામાં આવેલું હોય છે તો તમે ફક્ત મોનિટર અને કીબોર્ડ ને માઉસ આટલું ત્રણ વસ્તુનો પણ ઉપયોગ કરી શકો છો તો પણ એ જે છે તે કેવા કમ્પ્યુટરો છે ઘરમાં જ ઉપયોગી થાય એવા હોય છે તો આવા એને પર્સનલ કમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે કેમ કે આપણે એમાં બહુ ખાસ કરીને ખાસો ડેટા ઉમેરવાની જરૂર રહેતી નથી એટલા માટે ત્યાર પછી જોઈએ આપણે સુપર કમ્પ્યુટર આ પ્રકારની કમ્પ્યુટરની રચના અને ઝડપ લગભગ મેઇન ફ્રેમ કમ્પ્યુટર જેવી જ છે પરંતુ તેની અંદર સૌથી વધારે ઇનપુટ આઉટપુટ ડિવાઇસ જોડી શકાય છે અને એમાં હવામાન ખાતાની આગાહી કરવા માટે અવકાશયાનના નિયંત્રણ માટે યુદ્ધ અને સંરક્ષણ ક્ષેત્રે બહોળા પ્રમાણમાં થાય છે એમાં કમ્પ્યુટરના મુખ્ય ભાગ જોઈએ આપણે તો કમ્પ્યુટરના ભાગમાં બે ભાગ છે એક છે હાર્ડવેર અને બીજો સોફ્ટવેર જેને આપણે અડકી શકીએ છીએ માઓ સીપીયુ કીબોર્ડ આ બધા હાર્ડવેર છે જ્યારે આપણે જેને અડકી નથી શકતા તે કીબોર્ડ છે એમાં સોરી જેને આપણે અડકી નથી શકતા તે છે પ્રોગ્રામ્સ જે કંઈ પણ આદેશ અને સૂચનાઓનો સમૂહ હોય એ પ્રોગ્રામ્સ અથવા તો એને સોફ્ટવેર કહેવામાં આવે છે કમ્પ્યુટર અને કમ્પ્યુટર ઉપયોગ કરતા વચ્ચે માહિતી કે સૂચનાઓની આપલે માટે કમ્પ્યુટર લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવે છે અને આ લેંગ્વેજ કઈ છે ઝીરો અને એકની એમ બે અંકોની બનેલી દ્વિઅંકી અથવા તો બાઇનરી લેંગ્વેજ કહેવામાં આવે છે આ ઉપરાંત ઉપરાંત તેને ફર્મવેર અને વ્યુમનવેર હાર્ડવેર અને સોફ્ટવેર એક સાથે ઉપયોગમાં લેવાય તે ફર્મવેર કહેવાય છે જેમ જેમ કે દાખલા તરીકે યુટિલિટી પ્રોગ્રામ્સ હાર્ડડીસ્ક તેમજ એના ઉપરાંત સંગ્રહાલ પ્રોગ્રામ્સ તે જ રીતે કમ્પ્યુટરની બનાવટથી શરૂ કરીને કમ્પ્યુટરનો ઉપયોગ કરનાર વ્યક્તિ એટલે કે કમ્પ્યુટર ઉપયોગ કરતાને વ્યુમનવેર કે લાઈવવેર કહે છે આપણે જે કંઈ પણ ફર્મવેર કોને કહેવાય તો જો હવે માઇક્રોવેવ છે પછી તમારે વોશિંગ મશીન છે તમારું ફ્રીઝ છે આ બધા જે છે એ ફર્મવેર પણ કહેવામાં આવે છે કેમ કેમ કે એને આપણે એક વખત ટાઈમ ફિક્સ કરી દઈએ છીએ તો પછી એ ટાઈમ એના પ્રમાણેનો સેટ થઈને બંધ થઈ જતું હોય છે બરાબર તો એને ફર્મવેર એટલે હાર્ડવેર અને સોફ્ટવેર બંનેનું સંયોજન હોય છે તેને ફર્મવેર કહેવામાં આવે છે ત્યાર પછી આપણે વ્યુમનવેર જોઈએ તો વ્યુમનવેર કોને કહેવાય કે કમ્પ્યુટરનો ઉપયોગ કરનાર વ્યક્તિ એટલે કે આપણે બરાબર ને એ કે કમ્પ્યુટર ઉપયોગ કરતાને વ્યુમનવેર કહેવામાં આવે છે અથવા તો લાઈવવેર કહેવામાં આવે છે જેમ કે કમ્પ્યુટર બનાવનાર કે રિપેર કરનાર હાર્ડવેર એન્જિનિયર કે સોફ્ટવેર એન્જિનિયર પ્રોડક્શન મેનેજર સિસ્ટમ એનાલિટિ એનાલિસિલિસ્ટ ઓપરેટર આ બધા જ શું કહેવાય વ્યુમનવેર અથવા તો લાઈવવેર કહેવામાં આવે છે જે કંઈ પણ કમ્પ્યુટર રિપેર કરે ને તેને વ્યુમનવેર કહેવાય કેમ કે હાર્ડવેર એ રિપેર કરે છે સીપીયુ બગડી ગયું તો આપણે આપવા જઈએ છે ને રિપેર કરવા તો એને વ્યુમનવેર કહેવાય તો આપણે જોયું કે કમ્પ્યુટરના ભાગો બરાબર ચાલો આગળ જોઈએ સોફ્ટવેર સોફ્ટવેરની આપણે હાર્ડવેર તો જોયું સોફ્ટવેર પણ એમાં થોડી ઘણી માહિતી જોઈએ એમાં ફરી બીજી જોઈએ તો કમ્પ્યુટર કોઈ પણ કાર્ય પોતાની જાતે કરતું નથી બરાબર કેમકે આપણે એને સંદેશો આપીએ અથવા સૂચના આપીએ તે જ પ્રમાણે કમ્પ્યુટર કામ કરે છે આપણે એને જે પ્રોગ્રામ્સ ઓપન કરવાનું કીધું હોય તો એ કર્યા પછી જ એ એ પ્રોગ્રામ જે તે પ્રોગ્રામ આપણને મોકલી આપે છે જેમ કે આપણે નોટપેડ ઓપન કરવાનું કીધું છે બરાબર તો એ નોટપેડ આપણે સૂચના આપી કે નોટપેડ ઓપન કરવું છે એટલે ક્લિક કર્યું નોટપેડ પર તો આપણને એ સૂચના પ્રમાણેનો મોકલી આપે છે એટલે કે નોટપેડ ઓપન કરી આપે છે બરાબર તો આ થઈ ગઈ સૂચના તો આ જે પ્રોગ્રામ્સ આપણે નોટપેડ ઓપન કર્યો છે તેને કહેવાય છે સોફ્ટવેર તેની અંદર પણ જોઈએ બે પ્રકાર છે એમાં બે વિભાજિત કરેલા છે એક છે એપ્લિકેશન સોફ્ટવેર અને બીજું છે સિસ્ટમ સોફ્ટવેર તો એપ્લિકેશન સોફ્ટવેર છે એ કેવા પ્રકારના સોફ્ટવેર છે કે વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર સ્પ્રેડશીટ સોફ્ટવેર પ્રેઝન્ટેશન સોફ્ટવેર ડેટાબેઝ સોફ્ટવેર આ બધા એ એપ એપ્લિકેશન આપણે એપ્સ બોલીએ છીએ બરાબર ને વોટ્સઅપ છે ફેસબુક છે આ ટાઈપના તો આ કેવા છે કે જે કંઈ પણ પ્રોગ્રામ્સ છે ને એને ફિક્સ કરી દેવામાં આવેલા હોય છે ફિક્સ પ્રોગ્રામ એના સૂચનાનો સમૂહ જે છે તે ફિક્સ હોય છે જેમ કે વર્ડ વર્ડ છે એક્સલ છે પાવર પોઈન્ટ છે બરાબર ને તો આ બધા જે છે એ કેવા છે એપ્લિકેશન સોફ્ટવેર જેવા અને પછી બીજા છે સિસ્ટમ સોફ્ટવેર તો સિસ્ટમ સોફ્ટવેરની અંદર જોઈએ કે અમુક ચોક્કસ કાર્ય કરવા માટે પ્રોગ્રામ્સ તૈયાર કરવામાં આવે છે જેમાં કમ્પ્યુટર સિસ્ટમના કંટ્રોલ પ્રોગ્રામ્સનો સમાવેશ થાય છે દાખલા તરીકે યુટિલિટી પ્રોગ્રામ્સ ઓપરેટિંગ સિસ્ટમ એમએસ ડોસ એમએસ વિન્ડોઝ યુનિક્સ લિનક્સ વગેરે આ બધા જ કેવા છે સિસ્ટમ સોફ્ટવેર સિસ્ટમ એટલે શું કે જે કમ્પ્યુટર સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર એ સિસ્ટમની અંદર આપણે શું કરીએ છીએ આપણે ઓપરેટિંગ કરી આપે છે કે જે વસ્તુની જે ઓપરેટ જે વસ્તુ કરતા હોય બરાબર ઓપરેટિંગ સિસ્ટમ કહીએ છીએ ને આપણે તો એને કહેવાય છે સિસ્ટમ સોફ્ટવેર જે વસ્તુ ઓપરેટ કરે છે જેમ કે આ ડોસ પણ ઓપરેટિંગ સિસ્ટમ છે યુનિક્સ પણ છે લિનક્સ પણ છે એમએસ વિન્ડોઝ પણ છે બરાબર આ બધી જ ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો જોયું આપણે કે આપણા વિડીયો કઈ કઈ છે એના ફંડામેન્ટલ બધા જોયા બરાબર તો તમને વોટ્સઅપની અંદર હોમવર્ક આપેલું જ છે તો એ પ્રમાણે કરી દેજો એટલે સ્વાધ્યાયને બધું તેની અંદર આપેલું છે